જય જય હિન્દ ક્રાંતિજનો. આજે આપણે એવા વ્યક્તિને મળશું કે જે હાલમાં જ ઓસવાળ શ્રી ઓસવાળ શિક્ષણ સંઘના ખજાનજી પદે નિમણૂક થયા છે અને એ લગભગ 18 વર્ષથી સામાજિક કાર્યોમાં કાર્યરત છે. એમનું નામ છે સુરેશ પ્રેમચંદ ધરમસિંહ નગરિયા, નાના માંડા, ભીવંડી. સુરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, તમે અમૂલ્ય સમય આપ્યો. સુરેશભાઈ, અત્યારે તમે ખજાનજી પદે નિમણૂક થયેલી છે તમારી, એની પહેલાં તમે લગભગ ઘણા બધા 18 વર્ષથી તમે મારી સમજ પ્રમાણે કાર્યરત છો, તો એક સામાજિક કારકિર્દી વિશે તમે જણાવશો. મારે સામાજિક કાર્યકર્તામાં હું શરૂઆતમાં અમારા નાના મોટા મિત્ર મંડળના કાર્યોમાં જોડાયો, ત્યાર પછી આ સામાજિક લેવલે આપણા પ્રવીણભાઈ, જીવરાજભાઈ એ લોકોએ મને કીધું કે તમારે કાર્ય આ સમાજના કાર્યોમાં જોડાવવું જોઈએ, અને એમના માર્ગદર્શન નીચે મને એ લોકો આ મુંબઈ સમાજની કારોબારીમાં લઈ આવ્યા. તેમજ બીજું, અમારા અશોકનગરમાં અમે રહેતા ભીવંડીમાં, તો અમારે ત્યાં અશોકનગર જૈન સંઘ છે, તો એ સંઘના પણ ટ્રસ્ટી તરીકે ત્યાંની અમારે જે બધા મિત્રો હતા એમણે આગ્રહ કર્યો ને અમે એમાં જોડાણા. એ રીતે હું આ સામાજિક કાર્યોમાં આવ્યો અને આગળ અત્યારે અમારા બધા ગ્રુપના વડીલોએ મને એક ખજાનશી તરીકે યોગ્ય સમજી અને જિમ્મેદારી આપી છે, અને હું પૂરી કોશિશ કરીશ એટલે સંપૂર્ણપણે પાર્ક એ ખૂબ જ સારી વાત છે સુરેશભાઈ. સુરેશભાઈ, એક હું ખરેખર તમારા વિચારો જાણવા માંગીશ કે એઝ અ તમે ઓસવાળ શિક્ષણ આરક્ષણના ખજાનજી તરીકે આવ્યા છો, તો તમારું આગળનું શું વિઝન હશે કે આજે ખરેખર તમારા એવા કયા કાર્યો હશે કે જે ખરેખર ઓસવાળ સંઘ શિક્ષણ આરક્ષણના નેજા હેઠળ આપણે કરવા માંગીશું? ખરેખર આ વાત તમે કીધી એ બહુ જ સરસ સુંદર છે, અને મને પણ એમ છે કે ખરેખર આપણે એકચ્યુઅલી આ ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘ આપણે એટલી મોટી સંસ્થા છે અને એની પાટે એટલા બધા સારા મોટા એકમો છે, પણ અત્યારે આપણે એક એ પોઝિશનમાં છીએ કે આપણા જે શૈક્ષણિક સંકુલો છે, જે આપણા સામાજિક સંકુલો છે, જેવી રીતે ઓસવાળ સેન્ટર, અતિથિ ગૃહ, કેશવ સ્પોર્ટ્સ, અહીં આપણે ભીવંડીમાં બી સ્કૂલ, કોલેજ, ત્યાં પણ કોલેજ, આ બધા એકમોમાંથી અત્યારે ખબર નહીં ક્યાં આપણે ક્યાં કચા પડીએ કે કેવી રીતે ખરેખર આટલા બધા એકમો છે ને એની બધાને પ્રોફિટલમાં લઈ આવવા અને પૂર્ણ ઉપયોગ આપણે એને લઈ અને એની જે આપણા પ્રોફિટ આવે એ આપણા સમાજ ઉપયોગમાં આપણે વાપરીએ. અત્યારે આપણું એ રીતનું આયોજન ચાલી રહ્યું છે કે વધારે પડતું દાન આવે અને એ આપણે આપણા જ્ઞાતિજનોને આપણે શેર આપીએ અને કોઈ રીતે ઉપયોગી થાય. પણ આગળ ભવિષ્યમાં આપણા સંઘની એ પોઝિશન આવવી જોઈએ કે આપણા એકમો સારામાં સારી પ્રોફિટ કરે અને એ પ્રોફિટ પાછી આપણે આપણા સમાજના જ લોકોને ઉપયોગમાં લઈ આવી શકીએ, તો મને લાગે છે એ બહુ જ ઉપયોગી થશે. કેમ કે આજે ઠીક છે દાન લોકો આપે છે અને નવા નવા આપણા એકમો, આપણી સંસ્થા બી ઓર મોટી અને મજબૂત થઈ રહી છે, પણ સાથે આ પણ એક જરૂરી છે કે આપણા આટલા મોટા એકમો છે એ જો સારામાં સારી પ્રોફિટ કરી શકે એવું અત્યારે દેખાય છે. કદાચ એ વહીવટોમાં કંઈક આગળ પાછળ કરી અને આપણે ખર્ચા ઓછા કરી અને પ્રોફિટમાં કઈ રીતે લઈ આવવા એની ઉપર ફોકસ કરવાનું અત્યારે એક પ્લાનિંગ ચાલે છે. ખૂબ જ સરસ બાબત છે કે સુરેશભાઈ, ખૂબ સારી બાબત કીધી કે ખરેખર જો સંસ્થાઓને સ્વાવલંબી આપણે બનાવશું તો એનો ઉપયોગ જીવનભર અને એ પૂર્ણ ચક્ર ચાલશે, સમાજ અને સંઘ ખૂબ જ આપણે અમર છે અને જ્ઞાતિજનોને થઈ શકે એટલો લાભ પોતે સ્વાવલંબી બનીને આપી શકે છે, કદાચ એનાથી વધુ લાભ આપી શકશે. એ ખૂબ સારી બાબત છે સુરેશભાઈ, અને કાંઈક અલગ જ બાબત છે તમારા તરફથી આ જાણવા મળે કે સ્વાવલંબી બનાવવી જોઈએ ના, તો ખરેખર આના માટે તમે કોઈ એવો પ્લાન બનાવ્યો છે કે એવી કોઈ તમારા મગજમાં કોઈ એવા વિચાર હોય તો આપણે ખરેખર સમાજ સમક્ષ મૂકી શકીએ? સાચી વાત છે. અત્યારે હું જોઈ રહ્યો છું કે ખરેખર આપણા સમાજના યુવાનો ભાઈઓ બહુ જ સરસ સારી એવી પ્રગતિ કરી રહ્યા છે વિવિધ ક્ષેત્રોમાં. આપણે સીએ છે, ડૉક્ટર છે, પછી ઇન્જિનિયર છે,
એવા વકીલ છે, બહુ જ સરસ એવી આપણા યુવાનો અત્યારે પ્રોફેશનલો આગળ વધી રહ્યા છે. પણ એ દુઃખ સાથે કહીને કે થોડુંક હજી એ લોકોનું અગર આપણે આપણા સમાજ આને જોડીએ એમાં કદાચ કોઈક આપણી જે વ્યવસ્થાઓ છે કે જે આપણે જનરલમાં અમુક વસ્તુ ઘણી વખત જે કોમન આપણે બધાને લાગતી હોય પણ એ લોકોને નથી લાગતી કે જે થોડી ખેંચતાણ હતી હોય, તો મને એમ લાગે છે કે ખરેખર આપણે અગર એ જો ખેંચતાણ થોડીક ઓછી કરીએ અને આ લોકોને જો આપણા સમાજમાં જોડીએ અને એ જ જો આપણે એટલા બધા ઉપયોગી થઈ શકીએ, ભલે એ પોતાનો પ્રોફેશનલ આ કે જે કરતા હોય કરે પણ સાથે સાથે થોડો ટાઈમ આપણા સમાજને આપે અને ખરેખર એ પણ મને લાગે છે એ ઉત્સાહથી આનંદથી આપશે, પણ એમને આપણી હારે થોડા નજીક લઈ આવવા માટે કદાચ આપણે પહેલ કરીને એમને સામે થોડુંક જવું જોઈશે અને એમને જોડવાની અમે પૂરી કોશિશ કરશું. અને એ જો અગર આપણા હારે જોડાતા જાય આસ્તે 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 ઘણા બધા કાર્યો ઘણા કાર્યો આપણા ઇઝીલી થાય. અત્યારે જે કામ જેનું છે આપણે કોઈ વસ્તુને આપણે જેમ કહું છું કે પ્રોફિટરમાં લઈ આવવા છે તો એ એના પ્રોફેશનલ જે એના વ્યૂ હોય એ કદાચ આપણે સામાન્ય વ્યક્તિ સામાન્ય રીતે આપણે ના કરી શકીએ, પણ એનું પ્લાનિંગ અગર એ લોકો આપણા હારે જોડાશે ત્યારે ચોક્કસ આપણા સમાજનું ભવિષ્ય સૌનું સમાજનું ઉજ્જવળ હશે એવું મને અત્યારે દેખાઈ ગયું છે. અને આપણે એ ચોક્કસ કોશિશ કરશું એમાં સાથે આપ સૌ આપણા જ્ઞાતિજનો અને બધાએ આપણા સમાજના વડીલોએ એમ કોઈ ગ્રુપની વાત નથી, કોઈ પણ ગ્રુપના બધાએ અને એ બધાએ જે ગ્રુપમાં આવે છે બધાએ સમાજની સેવા કરવા જ આવે છે. ક્યારેક કોઈ જગ્યાએ કોઈ સમજ ગેરસમજથી કદાચ વેરીફેરી થતી હોય પણ આ અગર એક શિક્ષિત વર્ગ પણ આપણા સમાજ સેવામાં જોડાશે ને તો આપણે આ બધી વસ્તુ થોડી ઇઝીલી એને આપણે રન કરી શકશે. કામથી ચાર ચાંદ લાગી એ ખૂબ જ સારી વાત કહી સુરેશભાઈ. અને હું પણ કહેવા માંગીશ કે સમાજના જે પણ પ્રોફેશનલ વર્ગ છે, ડોક્ટર્સ, ઇન્જિનિયર્સ, સીએ અને ઘણા બધા અલગ અલગ ક્ષેત્રોમાં પોતે પ્રોફેશનલિઝમ જાણી ચૂક્યા છે, એ લોકો જો ખરેખર થોડોક સમય પણ જો સામાજિક લેવલ પર આપે, પોતાની વ્યૂ ખરેખર પોતાના પ્લાનિંગ સમાજને આપે, સંઘને આપે, એક સામાજિક ઋણ ચૂકવવાનું મોકો આપણને મળશે તો એ ખરેખર બદલાવમાં આવી શકે છે. અને સુરેશભાઈ આ ખૂબ જ સાચી બાબત કહી. સુરેશભાઈ થોડુંક તો હું હજી પણ જાણવા માંગીશ, ખરેખર આજે સામાજિક લેવલ પર તમે આટલા બધા કાર્ય કરી ચૂક્યા છો તો આ બધી પ્રેરણા તમને ક્યાંથી મળે છે? આમાં એવું છે, એક મારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં જઈશ તો એક ઇમોશનલ પણ વાત છે. મારા બાપુજી ભોજતા નથી, ઓકે, અને મારી બા ખરેખર અમને ભણાવી અને આ લેવલ પર લઈ આવવા માટે એમણે એટલો બધો પ્રયત્ન કર્યો છે અને અમને એક જ શીખવામાં આપી છે, કોઈ પણ કામ કરો, કામ કોઈ નાનું નથી હોતું, પણ એક ઈમાનદારીથી આપ એમાં રહેશો અને એને એ કામને વાચા આપશો તો ચોક્કસ એ કામ ઊગી નીકળશે. અને આજે હું કહું, અમે જ્યારે ગામડામાં રહેતા હતા ત્યારે એક ગામડાની રીતની હતા, ત્યારે કોઈ અમારે કોઈ અમે શહેર નહોતું જોયું, પણ ત્યારે બી મારી બાકી કે ના તારે ભણવા તો જામનગર જ જવું પડશે, ત્યારે અમને ઘરથી બહાર નહોતા નીકળેલા એટલે અમને એમ થતું કે કેવી રીતે રહેવાય, ત્યાં ફાવે નહીં રોયે, પણ ના એ બાકી તને જોઈએ એ આપવું, પણ રહેવું તો જામનગર જ પડશે ને ભણવું તો પડશે. એટલે એમણે એ પોતે અભણ હતા અને એમણે હમણાં એમની 65 વર્ષ પછી એમણે ટ્યુશન લઈ અને ગુજરાતી ભણ્યા. ખૂબ સરસ વાત છે. અને અમને ભણાવ્યા અને અમને એક જ એમનો કાયમ માટે શીખામણ છે કે જે પણ કામ કરો ઈમાનદારીથી અને ખંતપૂર્વક અને કોઈને પણ ઉપયોગી થઈ શકો તો એ રીતે જ કરજો. એટલે અમને ખરેખર મારા પ્રેરણા મૂર્તિ કહું તો મારી બા છે. એ ખરેખર આ એક ખૂબ જ સારી બાબત છે. એક સારી માતા સારા દીકરાને તો જન્મ આપે જ છે, પણ એક સમાજને સાચવવાની પણ એમાં ખરેખર શક્તિ હોય છે. કેમ કે સંસ્કારોનું સિંચન એ પોતાના દીકરામાં એટલા માટે કરે છે એક સારો સમાજ બની શકે, સારો પરિવાર બની શકે અને ખરેખર એક સામાજિક લેવલ પર કામ આવી શકે. ખરેખર સુરેશભાઈ અમે પણ પોતે ખરેખર ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે એક ખૂબ જ કહીને કે એક 65 એજમાં એમણે ટ્યુશન લઈને ગુજરાતી શીખા, એ એક સમાજમાં નવી બાબત છે અને ખરેખર એ દર્શાવે છે કે કોઈ પણ ઉંમર કંઈ પણ શીખવા માટે નાની નથી હોતી.
સુરેશભાઈ ખૂબ ખૂબ આભાર આપનો. સુરેશભાઈ, ખરેખર તો ઘણી બધી બાબતો પર આપણે ચર્ચા કરી, આજના યુવાનો માટે પણ તમારો ઘણો બધો સારો સંદેશો તમે આપી ચૂક્યા છો. અને હવે થોડુંક એક અલગ પ્રશ્ન તરફ તો આપણે આવશું જ કે કોમ્પ્યુટરી તમે લગભગ વાપરતા તો હશો, તો તમારા વિચારો કોમ્પ્યુટરી માટે હું જાણવા માંગીશ. ખરેખર એક આપણે કહીને કે આપણા હાલારી સમાજને તમે જે એક અમૂલ્ય ભેટ આપી છે એને તારીફ કરવા માટે કોઈ શબ્દ નથી. અત્યારે આપણે કોઈ પણ વસ્તુ સારી નરસી બને અને એને બધા લોકો સાથે ઓલ વર્લ્ડ, કદાચ ત્યારે આપણે એવું મોબાઈલ દીપીમાં આપણે કરશું તો થોડોક આપણા એક નાના સંકુલ યા નાના સર્કલ સુધી એ પહોંચાડી શકીએ. પણ તમારું વિઝન મને યાદ છે, લગભગ આજથી 7-8 વર્ષ પહેલાં જ્યારે તમે સ્ટાર્ટ કર્યું અને તમે કાલવા દેવી એક મીટિંગ રાખેલી જ્યારે હું પણ હતો, હા, અને ત્યારે જે આપ અમને સમજાવતા હતા કે આ રીતે જોડો, આવી રીતે આમાં આપણા બધાને ફેમિલીને જોઈન્ટ કરવાના, તો ત્યારે અમને એમ લાગતું હતું કે આપણે આખો આંબો બનાવવાનું છે, આ કેવી રીતે બને, આ ત્યારના વિચાર છે. પછી તમારા સમજાવ્યા પછી અમે જોયું અને મને લાગ્યું કે આ તો બહુ સારી વાત છે. એટલે લગભગ 7-8 વર્ષ પહેલાં, ત્યાર પછી 1-2 મહિના પછી મેં અમારા પૂરા ફેમિલીના લગભગ 200 જેટલા નામ હતા એ બધાએ ફેમિલીઓને મગાવ્યા નામ સાથે અને એમના સત્પણ સાથે, તો એ બધાએ મને પણ એ ત્યારે ફાવતું નહીં કોમ્પ્યુટરમાં એડ કરતા, તો હું મારી દીકરીઓને બેસાડી અને હું વાંચતો આવું એને લખાવું, અને લગભગ 200 નામ પ્લસ ત્યારે અમે જોડ્યા. અને ત્યાર પછી એમને લાગ્યું કે ના, ખરેખર આપ જે કામ કરી રહ્યા છો અને જે સમાજને એક નજીક લાવવાનું કામ, અત્યારે હું જે આપણે સંસ્થાઓ દ્વારા તો આપણે એકબીજાને હેલ્પ કરવાની કરીએ છીએ, પણ તમે જે હેલ્પ કરી રહ્યા છો સામાજિક રીતે બ્રિલિયન્ટ, અને હું તમને એક વધારે આપીશ કે તમે ખરેખર એક સારામાં સારું સમાજને જોડવાનું કામ કરી રહ્યા છો, એ બદલ અભિનંદન. અને આપ આ જ રીતે સમાજને જોડવાના કામમાં સહકાર આપશો અને આ સંસ્થાઓને પણ ક્યાંય ને ક્યાંય મદદરૂપ થઈ શકો. મને યાદ છે હું મુંબઈ સમાજની કારોબારીમાં હતો ને ત્યારે 2007-08 વાત છે, અમે ત્યારે વિચારતા હતા કે આપણે અહીંયા કોઈ મરણ થઈ જાય તો આપણે સમાચાર પહોંચાડવાની કોઈ વ્યવસ્થા નથી, અને મોબાઈલ ત્યારે આવી ગયા હતા, તો આપણે એક ગ્રુપ બનાવીએ અને એમાં બધાને મેસેજ કરી શકીએ ને એ ટાઈપનું આયોજન કરીએ. અમે ચર્ચાઓ કરતા હતા પણ એ બહુ મોટા લેવલ ઉપર હતું, આટલા લોકોને પહોંચાડવા તે, પણ આ કામ તમે ચપટી વગાડતા એકદમ સહજ રીતે કરી દીધું. અને એમાં બીજી એક ખાસિયત છે તમારી કે ઓલો મેસેજ તો મેસેજ હોય, ફોટો ન હોય એમાં, એ અમારા સગા શું થાય છે, એમના શું સગા થાય છે ખબર ન હોય, આ તો તમે એકદમ પિક્ચર ક્લિયર. ઘણી વખત કોઈ ગુજરી ગયું છે આમ ખબર પડે કોણ છે ખબર નથી, આપણે સગા છે શું થાય ખબર નથી, પણ એ ખોયલા પછી ઈજ મિનિટે ઈજ સેકન્ડે આપણે ખબર પડી જાય, અચ્છા અચ્છા આ રીતે આપણા સગા થાય છે. ખરેખર આ બહુ જ સુંદર એવું એક કાર્ય સમાજ ઉપયોગી કરી રહ્યા છો, આપને ખૂબ ખૂબ અભિનંદન. અને આ જ રીતે સમાજ ઉપયોગી કામ કરતા રહ્યો એ અભિલાષા. થેન્ક યુ સુરેશભાઈ, ધન્યવાદ આપીશ. થેન્ક યુ વેરી મચ.